નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના વિશેષ કાર્યક્રમ રાજ રમતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વખતે આપણી સાથે એક એવા મહેમાન છે જે અમરેલી જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી યુવાન વયે પ્રમુખ બન્યા અને હાલમાં કોંગ્રેસના એક યુવા નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. આવા યુવા નેતા એટલે જેનીબેન ઠુમર. જેનીબેન, આપનું હાર્દિક સ્વાગત છે. જેનીબેન, સૌથી મારો પહેલો પ્રશ્ન પાર્ટીનો. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કારણે જ માર ખાય છે, એવું શું છે કે જેના કારણે કોંગ્રેસ હારે છે? કોંગ્રેસના કારણે જ માર ખાય છે એવું હું નહીં કહું, એટલા માટે કે ચોક્કસપણે જ્યારે હું પોતે કોંગ્રેસના કાર્યકર તરીકે, સૈનિક તરીકે કામ કરી રહી છું ત્યારે મને હજી સુધી એવો અનુભવ નથી થયો. પણ એક પબ્લિકલી પરસેપ્શન બનાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના કારણે માર ખાય છે, અને અંદર વૈમનસ્યો ઊભા કરાવવામાં આવે એવું હું ચોક્કસપણે કહી શકું. બાકી જ્યાં પાર્ટીની વાત આવે ત્યારે આંતરિક વિખવાદ, જૂથવાદ દરેક જગ્યાએ હોય, એ કોઈ એમાં કોંગ્રેસ પણ બાકાત નથી અને ભારતીય જનતા પાર્ટી પણ બાકાત ન હોઈ શકે એવું ગઈકાલે જ અમારા અમરેલીના પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણીએ પણ કહ્યું કે ભાજપની અંદર પણ જૂથવાદ છે. એટલે કોંગ્રેસના કારણે જ માર ખાય છે એવું હું ચોક્કસપણે માનતી નથી. પણ જો ભાજપમાં જૂથવાદ હોય અને કોંગ્રેસનું જૂથવાદ, બંનેની સરખામણી કરીએ તો ભાજપ ના નેતાઓ પોતાનો પક્ષ છોડીને કોંગ્રેસમાં નથી આવતા, પરંતુ કોંગ્રેસના નેતાઓ છેલ્લે જે રીતે આશાબેન ગયા એ રીતે ભાજપમાં જઈ રહ્યા છે, તો નુકસાન તો કોંગ્રેસને જ છે. ચોક્કસપણે કોંગ્રેસ અત્યારે મુશ્કેલીમાં હોય એવું હું કહી શકું છું, કારણ કે અત્યારે સંખ્યાબળ પણ ઓછું છે, કેન્દ્રમાં પણ સરકાર નથી, ગુજરાતનામાં પણ સરકાર નથી. ત્યારે એક ફ્લો, જેને હ્યુમન સાયકોલોજી કહે કે જ્યારે કોઈ બળિયો હોય ત્યાં લોકોનો ફ્લો વધારે હોય, ઉલટો ફ્લો ન હોય, તો એવી રીતના કહી શકીએ તો કોંગ્રેસના ધારાસભ્યોને ખેડવવામાં ભારતીય જનતા પાર્ટી કરતાં ભારતીય ખરીદ વેચાણ સંઘ, જે છેલ્લા અમુક વર્ષોમાં આ એક ચાલુ કર્યું છે કે કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયેલા હોય તો એનો અલગ ભાવ હોય, તાલુકા પંચાયતના સભ્ય હોય તો એનો અલગ ભાવ હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય તો અલગ ભાવ હોય. અને આ હું નથી કહેતી, તમે લોકલ, જ્યારે સામાન્ય પબ્લિક કે જે સામાન્ય વર્ગ છે, વેપારી વર્ગ છે, એને પણ જ્યારે પૂછો તો એ પણ ચોક્કસપણે આવું માને છે કે દરેકની એક બોલી બોલાય છે. આવું આજને પહેલાંના અત્યારનું જે વાતાવરણ થયું છે, ઇતિહાસમાં રાજકારણ આટલી કક્ષાએ ક્યારેય નહોતું ગયું જે અત્યારના સમયમાં છે. અને એટલા માટે કદાચ આ જે તમે કહો છો કે કોંગ્રેસના ધારાસભ્યો ખેડવાય છે, તમે કર્ણાટકની ચૂંટણી પણ જોઈ હતી કે શું થયું હતું, રાજ્યસભાની ચૂંટણી પણ જોઈ કે ગુજરાતમાં ક્યારેય કોઈને ખબર નથી પડતી કે રાજ્યસભાની ચૂંટણીનો માહોલ પણ આવો હોઈ શકે એવું અહેમદ પટેલ સાહેબના જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ આપણે જોયું. એટલે પાર્ટી કરતાં ખરીદ વેચાણ સંઘની જે અત્યારે બોલબાલા થઈ છે કે દરેકની એક ચોક્કસ બોલી, દરેકની એક દુખતી નસ પકડીને એને ખરીદવાનો એન કેન પ્રકારે ન ખરીદાય પૈસાથી, તો માનસિક ટોર્ચર કરીને પણ જે અત્યારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કદાચ આ એનો ભાગરૂપ કે ફળરૂપ હોઈ શકે. તમારા નેતા ત્યારે જ વેચાય છે જ્યારે ખરીદનાર તૈયાર હોય છે, પરંતુ ખરીદનાર ત્યારે તૈયાર થાય છે જ્યારે તમારા નેતા વેચાવા તૈયાર થાય છે. એ તમે કહો છો એમાં હું ચોક્કસપણે એગ્રી છું, પણ મેં કહ્યું એમ કે અત્યારે જે આખો ફ્લો છે એ ઉપર તરફનો, જે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એ ધારે એ કરી શકે, ધારે એ રીતના દબાવી શકે, અને રાજકારણ છે એમાં દરેકની એક દુખતી નસ, દરેકની એક એની મર્યાદાઓ ચોક્કસપણે હોય છે. પણ જ્યારે તમે સત્તા પક્ષમાં છો, સત્તાનો દુરુપયોગ કરીને યનકેન પ્રકારે જ્યારે તમે આ પરિસ્થિતિનું નિર્માણ કરો, ત્યારે ઘણી બધી વખત એ વેચાવા કરતાં એક મજબૂરી પણ બની જતી હોય છે. અને એના ઉદાહરણ આપણે અત્યારે છેલ્લા, તમે કદાચ 5 જે સત્તા પલટો કરીને સામેના પક્ષમાં ગયા હશો તો એની કદાચ તમે સરેરાશ નીકાળશો તો એમાં વેચાણ કરતાં મજબૂરીનું પ્રમાણ વધારે હશે. હું એક બહુ જ સરળ પ્રશ્ન પૂછવા માંગીશ, કોંગ્રેસ શું કામ હારે છે? કોંગ્રેસ શું કામ હારે છે એના કોઈ ચોક્કસ કારણો એટલા માટે હું નહીં આપી શકું, કારણ કે કોંગ્રેસ એ પક્ષ હું પોતે નથી માનતી. આ એક પક્ષની વિચારધારા છે કે જ્યારે લોકશાહી દેશમાં નિર્માણ થઈ રહી હતી, પ્રસ્થાપિત થઈ રહી હતી, ત્યારે ફક્ત એક પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વજૂદમાં હતો. આઝાદી વખતે જે ચળવળમાં કોંગ્રેસે હિસ્સો લીધો અને જે પબ્લિક સાથે જોડાણી, ત્યારે આ કોઈ વિચારધારાથી આખી પાર્ટી ઊભી થઈ છે. એનો એક જમાનો કે 65 વર્ષ કે 70 વર્ષ સુધી રાજ કર્યું, રાજ કરવા કરતાં હું એવું માનું છું કે કોઈ રાજ નહોતું, પણ લોકોને એક ડિરેક્શનમાં એક દિશા બતાવનાર કે દેશ બીજા સામાન્ય બીજા કન્ટ્રી સાથે
કદમથી કદમ મિલાવવામાં જે કોંગ્રેસ પક્ષનો કે કોંગ્રેસની વિચારધારાનો ભોગ છે એ હું આજના સમયે કોઈ પણ પાર્ટીનો ભોગ નથી માનતી. એટલે કદાચ આ ભોગમાં ક્યાંક આટલા વર્ષથી સત્તામાં હતા, આટલા વર્ષથી લોકોની વચ્ચે હતા સતત, તો ક્યાંક લોકોને એવું થયું કે અમે વધારે આજે બદલાવનું છેલ્લા 2014માં જે આખો વેવ ઊભો કર્યો કે 70 વર્ષથી પાર્ટીએ કોંગ્રેસે કાંઈ કર્યું નથી ને હવે અમે જે સપનાના સોદાગરો છેલ્લા અમુક વર્ષોમાં લોકો આવ્યા એમાં ક્યાંક લોકો વધારે પડતા આવી ગયા. એટલે કોંગ્રેસ પોતે નથી હારી પણ લોકોની અપેક્ષાઓને વાળવામાં ભાજપ સક્ષમ થઈ છે એવું હું ચોક્કસપણે કરી, પણ એ વાયદાઓ પૂર્ણ કરવામાં ક્યાંય પણ નથી કરી શકી એ પણ હું ચોક્કસ કહીશ. કોંગ્રેસનો ઇતિહાસ ઘણો જ ઉજ્જવળ છે પરંતુ વર્તમાન ધૂંધળું છે અને ભાજપ એવું કહી રહ્યું છે કે કોંગ્રેસ ઘરડી થઈ ચૂકી છે. સામે પક્ષે હું એવું પણ કહીશ કે આપ જેવા નેતાઓ છે જે કદાચ કોંગ્રેસની આવતીકાલ છે, પરંતુ ખરેખર શું કોંગ્રેસ ઘરડી થઈ છે? બિલકુલ નહીં, કોંગ્રેસ ઘરડી બિલકુલ નથી થઈ. મેં કીધું એમ કે આ એક વિચારધારા છે, વિચારધારા ક્યારેય ઘરડી નથી થતી, એ હંમેશા દિવસે ને દિવસે મજબૂત થતી હોય છે. જ્યારે વિચારધારા સાથે તમે જોડાયેલા હોય ત્યારે એને કોઈ ઉંમર નથી હોતી. અને ભારતીય જનતા પાર્ટી એ અત્યારે સત્તા પક્ષમાં છે અને એ જો એમ કહેતા હોય કે આ કોંગ્રેસ ઘરડી થઈ છે તો હું એને સંપૂર્ણપણે ના બોલું છું કે કોઈ ઘરડી નથી થઈ. જિલ્લા પંચાયતની 2015ની ચૂંટણી હોય, 2017ની વિધાનસભાની ચૂંટણી હોય, તાલુકા પંચાયતના મારા સદસ્યો હોય, નગરપાલિકાના સદસ્યો હોય, કદાચ તમે જો જુઓ કે રેશિયો કાઢો તો એમાં કોંગ્રેસનો યુવા વર્ગ વધારે જોડાયેલો છે. કોંગ્રેસ ઘરડી નથી થઈ એવું આપની વાત સાથે ચલો સહમત થઈએ, પરંતુ કોંગ્રેસ અત્યારે વર્તમાન સમય સાથે, પ્રજા સાથે, મતદારો સાથે, કાર્યકરો સાથે સુસંગત અને તાલ નથી મિલાવતી એ તો માનવું પડે. એવું પણ ના કહી શકાય. જો એવું હોત તો પછી 2015માં જે આટલી બધી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો કોંગ્રેસની આવી, કે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઈ એવી સંસ્થાઓ છે જે ડાયરેક્ટ લોકો સાથે જોડાયેલી છે, કે લોકોના પાયાના પ્રશ્નો સાથે જોડાયેલી છે, લોકોની પાયાની જરૂરિયાતો સાથે જોડાયેલી છે. એટલે એનાથી તમે એવું આખું પ્રૂફ આપણને પ્રમાણ મળે છે કે જો આવું હોત તો આટલા બધી. પણ 2015નો સમય જો આપણે યાદ કરીએ જનીબેન, તો એ પાટીદાર અનામત આંદોલનનો સીધો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો. ચોક્કસપણે થયો હતો. પાટીદાર અનામતનો ફાયદો સીધો કોંગ્રેસને થયો, પણ ક્યાંક ને ક્યાંક લોકોની દર્દ વેદનાઓ પણ એની સાથે જોડાઈ હતી, એટલે પણ લોકો જોડાયા એમ પણ કહી શકાય. ક્યાંક ઉજાગર આટલા વર્ષોથી નહોતું થયું એમાં કોંગ્રેસ પક્ષ કયો, પાટીદાર આંદોલન કયો, ઠાકોર આંદોલન કયો કે દલિત આંદોલન કયો, જેટલા પણ આંદોલનો થયા એ લોકોમાં જાગૃતિ ઉજાગર કરવાનું કે તમે પણ તમારી વેદનાઓ એક પ્લેટફોર્મ ઉપર વ્યક્ત કરી શકો છો. કદાચ એ સમય તે 2015નો હતો એટલે પણ લોકો જોડાયા, અને હું તો ચોક્કસપણે કહું છું કે એટલે જ લોકો જોડાયા કે ક્યાંક વેદનાઓ ધરબાયેલી હતી પણ એને પ્લેટફોર્મ મળ્યું કે હવે તમે બહાર આવો કે તમારી લાગણીઓ વ્યક્ત કરો. પરંતુ એ વેદનાઓને એન્કેશ કરવામાં 2017માં કોંગ્રેસ કેમ ટૂંકું પડ્યું? એ વેદનાઓને એન્કેશ કરવામાં ટૂંકું પડ્યું એવું તો ન કહી શકાય. લોકોનો જે જુવાળ હતો, ચોક્કસપણે હું માનું છું કે અર્બન એરિયાઝ જે કહીએ કે 4 મહાનગરપાલિકા છે, અમે ક્યાંક એ લોકોની માનસિકતાને પહોંચી નહીં શક્યા હોય કે એમનું જે માનસિક એવું હતું કે અમારા પ્રશ્નોને ઉજાગર થાય કે અમારા વેદનાને વાંચા મળે. કારણ કે ગ્રામ્યની કે ખેડૂતોની વેદના સંપૂર્ણપણે અલગ હોય છે, અર્બન એરિયાની વેદના સંપૂર્ણપણે અલગ હોય છે. તો ક્યાંક અમે ટૂંકા પડ્યા, લોકોને સમજ્યા બધી જ વાત સાચી, પણ અર્બન એરિયાની વેદના કે એની સમસ્યાઓને ક્યાંક અમે એન્કેશ ન કરી શકે એવું હું ચોક્કસપણે માનું છું. તો હવે આવનારી લોકસભામાં એન્કેશ કરી શકશો? આવનારી લોકસભામાં એન્કેશ કરી શકશું કે નહીં એ તો પછીનો પ્રશ્ન છે, પણ અમારી ટ્રાય 100% રહેશે અને હું માનું છું ત્યાં સુધી કે 100% અમે આ જે 17માં ક્યાંક ટૂંકા પડ્યા છે એનું પુનરાવર્તન ન થાય અને એને મજબૂતીથી અમે પ્લેટફોર્મ પર લાવીએ અને એમાં ઇનકેશ મતમાં કરી શકીએ એવા સંપૂર્ણ 100% પ્રયત્ન મારા પાર્ટી તરફથી રહેશે. જેનીબેન, આ બાકીની 13 સુધી હજી કોંગ્રેસ કદાચ દૂર રહેશે 13 બેઠકથી, તો માનો છો કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓનો, પ્રદેશના નેતાઓનો આંતરિક જૂથવાદ કે વિખવાદ ક્યાંક ને ક્યાંક નડતરરૂપ સાબિત થાય? આંતરિક જૂથવાદ અને વિખવાદ આ એક સંપૂર્ણપણે ઉપજાવી કાઢેલી વાત અમે લોકો અંદર આંતરિકપણે એટલા માટે માનીએ છીએ કે અમને ક્યારે પોતાને અનુભવ આવો થયો નથી. હમણાં છેલ્લે તમે જોયું હશે કે વલસાડ જ્યારે 14 તારીખે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે ત્યારે જ્યારે ત્યાં કામ કરતા હતા પરેશભાઈ ધાનાણીજી સીએલપી લીડર અને અમિતભાઈ ચાવડા અમારા પ્રદેશના પ્રમુખ, એ લોકો સાથે ક્રિકેટ પણ સાથે રમતા જોવા મળ્યા.
એટલે આ કોઈ રાજકીય સ્ટન્ટ નહોતો, પણ હળવાશની પણોમાં એ લોકો સારી રીતના અંદર એકબીજાનો તાલમેલ છે જ, પણ એક ઉપજાવી કાઢેલું કે દરેક વખતે મેં પોતે કે હું તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અમારા મતદારો કે અમારા જે ગુજરાતની 6 કરોડ જનતા છે એમને પણ આ વસ્તુ રિપ્રેઝેન્ટ કરવા માગીશ, આ બાબતને મુદ્દાને હું એમના ઉપર લાઇટ નાખવા માગીશ કે આ દરેક વખતે ચૂંટણી સમયે આંતરિક વિખવાદ છે, આંતરિક મુદ્દાઓ ઉપર એકબીજાની સામે સામે છે, આ દરેક વખતે ઉપજાવી કાઢે છે જે જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય. બાકી અમે લોકો પોતે સૈનિક તરીકે, કાર્યકર તરીકે કામ કરીએ જ છે, અમને કોઈ દિવસ આવો અનુભવ નથી થયો કે આંતરિક વિખવાદ એક ચરમસીમાએ છે. મનભેદ હોઈ શકે ગમે ત્યારે, તમારો ઓપિનિયન આજે તમે ને હું સાથે બેઠા છો તો આપણા પણ ઓપિનિયન ડિફરન્ટ હોઈ શકે, પણ એનું રિપ્રેઝેન્ટેશન એવું થાય કે વિખવાદ છે તો હું નથી માનતી કે એવું હોઈ શકે. ક્રિકેટના કદાચ મેદાન ઉપર ખેલદિલી હોઈ શકે, રાજકારણના મેદાનમાં ખેલદિલી ના હોય એવું બને ને? એવું બની શકે, પણ મેં કીધું ને કે અમે લોકો છીએ, ચોક્કસપણે બની શકે, પણ અમે લોકો જેટલા આટલા સમયથી કામ કરીએ છીએ સાથે, ત્યારે કોઈ પણ નિર્ણયમાં, કોઈ પણ પ્લેટફોર્મ પર અમને એવું એસા રિયલાઇઝ નથી થયું કે આટલો બધો વિખવાદ જે મીડિયા દ્વારા માધ્યમથી લોકોની સમક્ષ મૂકવામાં આવે છે કે આવી રીતના લોબી અલગ ચાલે છે, આ આખું રાજકારણ અલગ ચાલે છે, એવું અમને ક્યારેય અનુભવ નથી થયો, એટલે હું આ બાબતને ચોક્કસપણે રદિયો આપીશ. હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવાના છે આવી એમણે જાહેરાત કરેલી છે, અને ક્યાંક ને ક્યાંક નામ અમરેલી લોકસભા બેઠકનું આવી રહ્યું છે. આ હાર્દિક ચૂંટણી લડે તો કોંગ્રેસને ફાયદો કે ગેરફાયદો? હાર્દિક કે કોઈ પણ સીટ ઉપર કોઈ પણ ઉમેદવાર નક્કી કરવો એ પાર્ટીનો નિર્ણય હોય છે. 100% અમારું હાઈકમાન્ડ નિર્ણય કરતા હોય કે કયા સમીકરણોથી કઈ બેઠક ઉપર ચૂંટણી લડી શકાય. હું પોતે જિલ્લા પંચાયત અમરેલીમાં પ્રમુખ રહી ચૂકી છું, અત્યારે પાયાના કાર્યકર તરીકે કામ પણ કરી રહી છું, યુથ કોંગ્રેસના માધ્યમથી પણ કામ કરી રહી છું, એટલે જો અમારો હાઈકમાન્ડ નિર્ણય કરશે કે હાર્દિક પટેલને ચૂંટણી લડાવવામાં આવે તો અમારો સંપૂર્ણ પ્રયાસ હશે કે હાર્દિક પટેલ કે કોંગ્રેસ માટે કોઈ પણ ઉમેદવાર જો પાર્ટી નિર્ણય કરશે એને જીતાડવામાં અમે 100% પ્રયત્ન કરશું, અને અમને નિષ્ફળતા નહીં મળે એનો પણ અમને પ્રયત્ન કરશું. હાર્દિક પટેલ અમરેલી બેઠક માટે પ્રોપર ઉમેદવાર કહી શકાય? આના માટે હાઈકમાન્ડ બધી જ રીતના સર્વે કરાવી રહ્યા છે, એના ઇન્ટરનલ સર્વેસ પણ ચાલી રહ્યા છે. હાઈકમાન્ડ પોતે નક્કી કરશે કે કયો ઉમેદવાર સૌથી સારું પરફોર્મન્સ આપી શકશે, અને ફક્ત અમરેલી નહીં, દરેક 26 બેઠકો માટે ઉમેદવાર નક્કી કરવા માટેના ચોક્કસ માપદંડ અને લોકોને ગમતો ઉમેદવાર કોણ છે એના ચોક્કસ પ્રકારના સર્વે અલગ અલગ પાર્ટીઓ દ્વારા, અલગ અલગ લોકો દ્વારા કરાવવામાં, હાઈકમાન્ડ દ્વારા કરાવવામાં આવી રહ્યા છે. એટલે એનો નિર્ણય હાઈકમાન્ડ જે કંઈ પણ હશે એ પ્રજા માટે અને પાર્ટી માટે 100% સાચો જ હશે. હવે થોડી તમારી અંગત વાત, ખૂબ જ યુવાન વયે જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા, કેવી રહી સફર? 2015માં આ સફર તમે મને પૂછો, મને બહુ આનંદ થયો, કારણ કે 2015માં મેં પોતે એન્જિનિયરિંગ કર્યું, પછી હ્યુમન રિસોર્સમાં મેનેજમેન્ટમાં માસ્ટર પણ કર્યું. દરેક લોકો કે જે મારું સર્કલ હોય, મારું ગ્રુપ હોય, એ લોકો આવું કહેતા હોય કે રાજકારણમાં અમે હોત ને તો આવું કરી દે. એટલે એ જ સપનાઓ, એ જ આશાઓ સાથે હું જ્યારે જિલ્લા પંચાયત ઉપર બેઠી પ્રમુખ તરીકે, ત્યારે એક અઠવાડિયા સુધી મને એવું હતું કે આખી દુનિયા બદલી નાખવી. એક યુવાન તરીકે દરેકનું આવું હોય કે આખી દુનિયા બદલી નાખવી. ધીરે ધીરે જે અનુભવો થતા ગયા, 2.5 વર્ષની મારી પ્રમુખ તરીકેની સફર હતી, અને હું માનું છું ત્યાં સુધી દરેક રાજકીય વ્યક્તિને જો સૌથી વધારે ટ્રેનિંગ ક્યાંયથી મળતી હોય તો એ જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ચૂંટાય. અને મારું સદનસીબ કહેવાય કે પ્રથમ વખતમાં જ હું પ્રમુખ બની, તો આ જે મારી ટ્રેનિંગ હતી, અને હું ટ્રેનિંગ જ કહું એ બેસ્ટ ટ્રેનિંગ હોઈ શકે કોઈ પણ રાજકીય વ્યક્તિને જ્યારે પોતાનું રાજકારણ શરૂ કરવું હોય ત્યારે. એટલે હું માનું છું ત્યાં સુધી 2.5 વર્ષની મારી સફર ખૂબ સરસ રહી, ખૂબ ટ્રેનિંગવાળી રહી, અને અહીંયા હું જેટલું શીખી છું એટલું લગભગ હું ક્યાંય ન શીખી શકત એવું સંપૂર્ણ અને ચોક્કસપણે માનું છું. આપના પિતાજી વિરજીભાઈ ઠુમ્મર રાજકારણના જૂના ખેલાડી છે, એટલે તમે કદાચ એક રાજકીય પરિવારમાંથી તો આવો છો, પરંતુ રાજકારણમાં નહોતા. તમારા રાજકારણની જે રીતે શરૂઆત 2015થી થઈ, તો 2015 પહેલાં તમે જે સપનાનું રાજકારણ જોયું હોય એ રાજકારણમાં આવ્યા પછી સાકાર થતું એવું લાગ્યું? એટલે જ મને તમે જ્યારે કીધું કે 2015માં તમે પ્રમુખ બન્યા ત્યારે તમારે કેવું રિયલાઇઝ ફીલ થયું, એટલે જ મને હસવું આવ્યું કે જે સપનાનું રાજકારણ કે જે આપણે શેરી ગલ્લે બાંકડે બેસીને વાત કરતા હોય કે અરે વિજયભાઈને આ કરી દેવું હતું ને શું એમાં ફરક પડત, પરેશભાઈ વિરોધ પક્ષના નેતા થતો આટલું કર, એના માટે શું મોટી વાત છે. પણ જ્યારે તમે સત્તા ઉપર બેઠા હોય, જ્યારે તમે ખુરશી ઉપર બેઠા હોય, ત્યારે સપના અને હકીકતમાં
એટલું મોટું અંતર હોય છે કે તમે ઈચ્છતા હોવા છતાં અમુક પ્રકારના ચોક્કસ કામોને તમે વાચા પણ નથી આપી શકતા, એને ઓપ પણ નથી આપી શકતા હોતા, અને એ જે વચ્ચેનું સ્ટ્રગલ પીરિયડ કે જે અરજદારો હોય અને જે અધિકારીઓ વચ્ચેનું જે ગેપ પૂરવાની જે તમારી પ્રક્રિયા છે એમાંથી પસાર થવું, એ ચોક્કસપણે એક સપનાને હકીકતમાં અંતર દેખાય જ છે. મારા બે પ્રશ્નો એકદમ ટૂંકા. તમે તમારા પ્રમુખ તરીકેના કાર્યકાળમાં એક કામ એવું ગણાવો કે જેનાથી ખરેખર તમે ખુશ હો, અને એક કામ એવું ગણાવો કે જે તમે પૂરું ના કરી શક્યા હો. પ્રમુખ દરમિયાનના કાર્યકાળમાં એક કામ એવું કે અમે જિલ્લા પંચાયત આપને દ્વાર એવો એક કાર્યક્રમ, એક આખી મુહિમ લઈને નીકળ્યા હતા કે દરેક તાલુકા મથક ઉપર, અમરેલી જિલ્લાના 11 તાલુકાઓ હતા, દરેક તાલુકા મથક ઉપર કે જે પંચાયતની અંડરમાં નથી આવતા એવા પણ વિભાગો જેમ કે પાણી પુરવઠા છે, PGVCL છે, એના પણ અધિકારીઓ જે તે તાલુકાના લઈને સાથે ગયા, અરજદારોને તાલુકા મથક ઉપર બોલાવ્યા, એમના જે કોઈ પણ પ્રશ્નો ઓન ધ સ્પોટ સોલ્વ થતા હોય તો ત્યાં કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો, ન થતા હોય તો અમે સાથે આખી ફાઇલ બનાવીને લઈને ગયા અને એમને જેટલું ઝડપથી કરી શકાય એને વેગ આપ્યો. એનાથી અમને પ્રતિભાવ પણ બહુ સારો મળ્યો, એના પછી લોકોનો વિશ્વાસ પણ અમારામાં સારો એવો કેળવાયો. આને હું ઉપલબ્ધિ ગણી શકું કે દરેક તાલુકા ઉપર જવા માટે 11-11 મારે એનો જે પબ્લિકનો રિસ્પોન્સ હતો એ હું એન્કેશ કરવાનું તો નહીં પણ એને મારી સાથે જોડવાનું સંપૂર્ણ સફળતા ગણી શકું છું. અને જે નથી થઈ શક્યું એ કામમાં એવું છે કે અમરેલીમાં જિલ્લા પંચાયતની અંદર આવતા રસ્તાઓ જેની ક્વોલિટી ખૂબ નબળી હું પોતે પણ માનું છું અને હાલ પણ માનું છું કે આટલું બધું વર્ષો પછી પણ અમરેલીના રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ દયાજનક છે, ખૂબ દયનીય કહેવાય. એમાં સંપૂર્ણપણે પ્રયત્ન કરવા છતાં પણ હું ક્યાંક ને ક્યાંક 15% સુધી પહોંચી ગઈ એ મારા માટે એનો ડ્રોબેક કહી શકાય. અમરેલીની જ વાત નીકળી છે, કોંગ્રેસ માટે ખાસ કરીને જે તમારી ટોચની નેતાગીરી છે એના માટે એવું કહેવાય છે કે રાહુલ ગાંધી હોય, સોનિયા ગાંધી હોય, મતલબ ગાંધી પરિવારનો એક કોંગ્રેસ ઉપર કબજો રહ્યો છે. અમરેલી માટે પણ ક્યાંક ને ક્યાંક આપને એ લાગુ પડે કે વિરજીભાઈના આપ દીકરી છો માટે આપનું પેરાશૂટ લોન્ચિંગ થયું અને આપ ચૂંટણી જીતા, પ્રમુખ પણ બન્યા, તો વિરજીભાઈના નામનો ફાયદો કેટલો મળ્યો? દરેક સમાજ, દરેક મહોલ્લામાં એક ઘર એવું હોય કે લોકો એમને માનતા હોય, એ ઘરથી જ્યારે નિર્ણય છૂટે કે એ ઘરથી નિર્ણય લેવાય તો લોકો એમ કહેતા હોય કે ના, એમણે કીધું એટલે બરાબર. એનું મૂળ ક્યારેય એવું નથી હોતું કે એની દાદાગીરી છે કે એની વર્ષોથી એ કહે છે એટલે થાય છે, પણ મેં આ જે પોતે નોટિસ કર્યું છે એ એવું છે કે એનું કારણ એ છે કે ઘર સૌથી વધારે ઘસાતું હોય છે લોકો માટે. જ્યારે પણ જાઓ એના દરવાજા એ ઘરના ખુલ્લા હોય છે, એટલા માટે લોકો ત્યાં જ જતા હોય છે. જે ગાંધી પરિવારની તમે વાત કરી કે ગાંધી પરિવારનો ભોગ દેશ માટે એટલો મોટો છે કે હું નથી માનતી કે કોઈ પણ પરિવારનો ભોગ આટલો મોટો હોઈ શકે. વિરજીભાઈ ઠુમરની આપણે વાત કરી, વારસદાર તરીકે કયો, રાજકીય વારસદાર તરીકે કયો કે એમના નામ તરીકે કયો, ચોક્કસપણે 100% મને એમના નામનો ફાયદો મળ્યો છે. હું વિરજીભાઈ ઠુમરની દીકરી છું પણ ક્યાંક ને ક્યાંક રાજકીય ક્ષેત્રમાં હું હર હંમેશ સક્રિય રહી છું. 2015માં જ્યારે જિલ્લા પંચાયતની પ્રમુખ બની ત્યારે એક પણ દિવસ એવો નથી કે હું પોતે ખુરશી ઉપર ન બેઠી હોય અને વિરજીભાઈએ જિલ્લા પંચાયતનો વહીવટ કર્યો હોય, ત્યારે એ ધારાસભ્ય પણ નહોતા. એટલે મેં પોતે જાતે જિલ્લા પંચાયત શું છે, પંચાયત ધારો શું છે, આખું મેં જાતે વાંચીને એનો અભ્યાસ કર્યો છે. પંચાયતના નિયમો ભાગ 1, 2, 3, 4, 5 એ બધા નિયમો મેં જાતે રીડ કરીને એનો અભ્યાસ કર્યો છે. અને ઠુમર પરિવારમાંથી હું આવું છું, વિરજીભાઈ ઠુમરનું નામ છે, પણ સાથે સાથે મારી જાતને પણ મેં ડેવલપ કરવાનો એટલો જ પ્રયત્ન કર્યો છે, નહીં કે હું વિરજીભાઈના ઉપર સંપૂર્ણપણે ડિપેન્ડ રહી. એમના નામનો ફાયદો મને મળ્યો છે અને ચોક્કસ મળવાનો છે, પણ આ વારસાગત કરતાંય આમાં હું વધારે ફેરફારો વધારે શું કરી શકું, સારું શું કરી શકું, એના માટે પણ હું એટલી જ પ્રયત્નશીલ છું. આપના રાજકારણ પ્રવેશને લગભગ 3 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે, હવે જેની ઠુમર ક્યાં છે? 3 વર્ષ પછી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો મારી પાસે અનુભવ છે, યુથ કોંગ્રેસના મહામંત્રી, પ્રદેશના મહામંત્રી તરીકેનો મારો અનુભવ છે, પંચાયત પરિષદના પણ મહામંત્રી રહ્યા એટલે બીજા જિલ્લાઓમાં કેવી રીતના કામગીરી થઈ રહી છે એનો પણ મારી પાસે અનુભવ છે. અત્યારે હાલ હું એવી જગ્યાએ છું કે જ્યાંથી હું નાનામાં નાનો પ્રશ્ન હોય એને ક્યાંક ને ક્યાંક વાચા જરૂર આપી શકું છું. એને સોલ્વ કરવા સુધીની વાત તો એ મારા હાથમાં નથી કે 100% પ્રયત્નમાં હું સફળ રહું,
પણ 70% સુધીના પ્રશ્નોને વાચા આપવા માટે હું સક્ષમ છું, હું ચોક્કસપણે કહી શકું, ને લોકો સાથે આના કારણે બહુ સારી રીતના જોડાયેલી છું એવું પણ હું ચોક્કસપણે કહી શકું. આ પ્રશ્નો ફરી વખત પૂછું છું થોડા સુધારા વધારા સાથે. વિરજીભાઈના નામ વગર જેની ઠુમર ક્યાં છે? વિરજીભાઈના નામ વગર એ જ મેં કીધું કે લોકો સાથે હવે હું એવી રીતના જોડાયેલી છું, કારણ કે મારી પાસે અનુભવ છે, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો યુવા લોકો સાથે કામ કરવાનો અનુભવ છે, એટલે લોકોના પ્રશ્નોની વાચા આપવા માટે હાલ પણ હું એ જ મારો જવાબ દોહરાવીશ કે લોકોની પ્રશ્નોના વાચા આપવા માટે હું 70% સુધી સક્ષમ છું કે જેની ઠુમર આટલો બધો અભ્યાસ, કે વિરજીભાઈ ઠુમરનું નામને જો કાઢી નાખવામાં આવે તો આટલો બધો અભ્યાસ કર્યો છે, તો કયા પ્રશ્નનું મૂળ ક્યાં છે કે ક્યાંથી એનું સમાધાન થઈ શકે એ માધ્યમથી હું લોકો સાથે અત્યારે હાલ પણ ખૂબ સારી રીતના જોડાયેલી છું. ફરી વખત એક કોંગ્રેસનો પ્રશ્ન, કોંગ્રેસની આવતીકાલ ઉજળી બનાવવી હોય તો શું કરવું જોઈએ? કોંગ્રેસની આવતીકાલ ઉજળી છે જ. રાહુલ ગાંધીજી જેવું નેતૃત્વ જ્યારે દિવસ રાત એક કરીને એવી રીતના લોકોની વચ્ચે રહીને કામ કરવા માટે અત્યારે સમર્થ બન્યું છે ત્યારે, અને અત્યારે ગુજરાતમાં પણ કે બીજા દરેક રાજ્યોમાં અત્યારે જે પ્રમાણેનું વાતાવરણનું સર્જન થઈ રહ્યું છે એ પ્રમાણે આવતીકાલ ઉજળી છે એમાં કોઈ શક નથી. પણ આવતીકાલ ઉજળી કરવા માટે કે જે પ્રશ્નોને અત્યાર સુધી વાચા નથી અપાણી, કે મહિલાઓના પણ એટલા બધા પ્રશ્નો છે, યુવાનોના પણ એટલા બધા પ્રશ્નો છે, બેરોજગારીના પણ એટલા મોટા પ્રશ્નો છે કે એક પટાવાળાની જગ્યા માટે લાખ લાખ જો અરજીઓ આવતી હોય તો આ બધા પ્રશ્નો ખૂબ સળગતા પ્રશ્નો છે, એને વાચા આપવામાં સક્ષમ બનીએ, એને વાચા આપવામાં ક્યાંક જો લેક થતા હોઈએ તો એને વધારે પડતા અમે એને અનુરૂપ થઈએ. એટલે અત્યારે આવનારી કાલને ઉજ્જવળ બનાવવા માટે કોંગ્રેસ પક્ષને આ જે પ્રશ્નો ક્યાંક ધરબાયેલા છે, લોકોની લાગણીઓને જોડવા માટે અમે સક્ષમ થતા હોય, સમર્થ થતા હોય તો આવતીકાલ ઉજળી છે એમાં કોઈ શંકા નથી. લોકસભાની ચૂંટણીમાં આપને અમરેલી જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જોવામાં આવે છે, શું કહેશો? મેં આની પહેલાં પણ તમે પ્રશ્ન પૂછ્યો એમાં પણ મેં એ જ આ જ વાત હું દોહરાવીશ કે લોકસભાની ચૂંટણીમાં 26 કોઈ અમરેલી નહીં, 26 બેઠકો ઉપર ઉમેદવાર કોણ હશે એ હાઈકમાન્ડ નક્કી કરશે. પરંતુ આપની ઉપર જો પસંદગીનો કળશ ઢોળવામાં આવે તો? મારી ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવે પાર્ટીનો તો ચોક્કસપણે હું કહીશ કે હું એના માટે મારાથી બનતા તમામ પ્રયત્નો, લોકોની લાગણીઓ જીતવાના તમામ પ્રયત્નો હું કરવામાં ક્યાંય પણ પક્ષના સૈનિક તરીકે પાછી નહીં પડું, એટલું તો હું ચોક્કસપણે કહી શકું છું. એક જવાબ હજી હું ટૂંકમાં જાણવા માંગીશ, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં શું તફાવત છે? ગુજરાતમાં ભાજપ, ગુજરાતમાં નહીં પણ દેશ લેવલે ભાજપ અને કોંગ્રેસમાં તફાવત એટલો છે કે કોંગ્રેસ ક્યારેય સપનાઓના વાયદા નથી કરતા, સપનાઓ નથી દેખાડતી, જેટલું કામ થઈ શકે છે એટલું જ કહે છે. લોકોને જોરથી બોલવું ને જૂઠું બોલવું એ કોંગ્રેસ પક્ષની ક્યારેય પણ વાચા નથી રહી કે સરકાર આ કરી રહી છે, સરકાર આ કરી રહી છે, એના માટે થઈને જે કરોડો અબજો રૂપિયા માર્કેટિંગમાં વેડફાઈ રહ્યા છે એની બદલે જો ગરીબોના કામ કરવામાં આવે તો પરિસ્થિતિનું નિર્માણ કંઈક અલગ રીતના થઈ શકે એ કોંગ્રેસ ચોક્કસપણે વર્ષોથી માનતી આવી છે. આ ખૂબ મોટું અંતર છે કે નાનું એવું કામ પણ કરે અને એના કરોડો અબજો રૂપિયા માર્કેટિંગમાં વેડફી નાખે ને ક્યાંક વિકાસ 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 કરીને દેશને ગુમરાહ કરે એ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો મોટામાં મોટો તફાવત છે કે મોટા મોટા કામ કર્યા હોય ત્યારે ક્યારે બણગા ફૂંકવામાં કોંગ્રેસ માનતી નથી, રિયલ પ્લેટફોર્મ પર રિયલ કામ કરવામાં માને. છતાં પણ 22 વર્ષથી ગુજરાતમાં લોકોની લાગણી ભાજપ સાથે કેમ જોડાયેલી છે? એના ધર્મના નામ ઉપર રાજકારણ કર્યું ગુજરાતમાં મોટા ભાગે અત્યારથી 22 વર્ષથી તમે કદાચ જુઓ એનું આખું એનાલિસિસ કરે તો ધર્મની જે રાજનીતિ કરી અને ભાગલા પાડોને રાજકારણોની જે રાજનીતિ કરી કે જે અંગ્રેજોના શાસનનું અત્યારે હું તો કહું પુનરાવર્તન જ થઈ રહ્યું છે કે જે પોલિસી વિકેન્દ્રીકરણ સત્તાનું કરવું જોઈએ એ ગાંધીજીનું એક સપનું હતું કે ધીમે ધીમે પંચાયતોને ડેવલપ કરો, વિકેન્દ્રીકરણ સત્તા, લોકોને જો મજબૂત, ગામડાના છેવાડાના માણસને મજબૂત કરવો હોય તો સત્તાનું વિકેન્દ્રીકરણ થવું કમ્પલસરી જરૂરી છે. અત્યારનું વાતાવરણ એવું બન્યું છે કે સત્તાનું વિકેન્દ્રીકરણની તો વાત દૂર, પંચાયતો તૂટતી જાય છે દિવસે દિવસે. અત્યારે તમે જો કોંગ્રેસ ભાજપના ધારાસભ્યોમાં પણ એટલો જ ભેદભાવ રાખવામાં આવે છે, એટલે આ એક રીતના હું કહું છું કે કેન્દ્રીકરણ તરફ આપણે, અને કેન્દ્રીકરણ એટલે લોકશાહી દેશની અધોગતિ કહી શકાય એ તરફ આપણે આ મંડાણ કરી રહ્યા છીએ. એટલે ગુજરાતમાં સત્તાથી દૂર રહેવાનું કારણ એ જ છે કે ધીમે 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 નીચેની સંસ્થાઓ તોડતા ગયા,
ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવતા ગયા. ધર્મનું રાજકારણ જે પ્રમાણે ગુજરાતમાં એન્ટર થયું છે એવું લગભગ કોઈ રાજ્યમાં નહીં હોય, અને હવે ધીમે ધીમે પરિસ્થિતિ આખા દેશમાં વિકસિત થઈ રહી છે એનું પણ દેખાય આવે. એક જ લાઇનમાં જવાબ જાણવા માંગીશ, કોંગ્રેસની ખામી શું? એક જ લાઇનમાં કોંગ્રેસની ખામી સંગઠન, કે જે પાયાના લેવલ સુધી સંગઠનનો વિકાસ થવો જોઈએ એ નથી કરી શક્યા, અને જેની ખૂબ તાતી જરૂરિયાત છે કે પાયાના કાર્યકર સુધી કોંગ્રેસનો કાર્યકર પહોંચવો જોઈએ. મારો છેલ્લો પ્રશ્ન હવે, જેનીબેન ઠુમરનું રાજકારણમાં આગળનું સપનું શું? રાજકારણમાં આગળનું સપનું લોકોના જે પ્રશ્નોને વાચા નથી મળી, મહિલાઓના પ્રશ્નો છે, યુવાઓના પ્રશ્નો છે, બેરોજગારીના પ્રશ્નો છે, સ્કૂલમાં ફી નિયંત્રણના પ્રશ્નો છે, રસ્તાઓ, રોડ, પાયાની જરૂરિયાતો, એમાં જેટલામાં પણ જેટલી જે જે રીતના વાચા આપી શકું અને એ રીતના લોકો સાથે વધારેમાં વધારે જોડાઈ શકું એ આવનારા વર્ષોની મારે પોતાની આયોજન કહી શકો કે એ મારી ગણતરી કહી શકો. તો દર્શક મિત્રો, આ હતા કોંગ્રેસની જેને આવતીકાલ કહી શકાય એવા જેનીબેન ઠુમર. આવતા સપ્તાહે વધુ એક નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો.